સરખેજ પોલીસે 1 કિલો અફીણ સાથે 4 લોકોની ધરપકડ કરી છે તો આરોપીઓ વચ્ચે અફીણને લઈને પૈસાને થયેલા વિવાદ બાદ ખોટી ફરિયાદ નોતા અફીણના નેટવર્કનો પર્દાફાશ થયો છે ઘટનાની વાત કરીએ તો હરિપ્રકાશ જાટ નામનો આરોપી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની અરજી કરી બેનારામ નામના વ્યક્તિ બે ગાડી વેચાણનું કહી તેની પાસેથી 3 લાખ લઈને ઠગાઈ કરતી હોવાની અરજી કરી તો આ અરજીની તપાસમાં ગાડી નંબરની શોધખોળ કરતા પોલીસ આરોપી બેનારામ રેબારી મુકેશ રાયકા અને જુજર રેબારી સુધી પહોંચી ગઈ હતી અને આ ગાડીને લઈને ઠગાઈ નહીં પરંતુ અફીણના પૈસાની લેતી દેતીનો ખુલાસો થયો છે સરખેજ પોલીસે ફરિયાદી હરિપ્રકાશ જાટ સહિત 4 આરોપીની ધરપકડ કરી છે મુકેશ અને જુજુરને એવું કે હું આ અફીણ લઈને જતો રહીશ તો એ ફરિયાદ કરવા ક્યાં જવાનો છે પણ હકીકતમાં એને અહીં આવવું જ પડ્યું એના મનમાં એમ કે હું મારી ગાડીની ચોરીની ફરિયાદ આપું કે મને ગાડીના પૈસા આપ્યા નથી અને એમાંથી પછી તપાસ કરતા આ 4 આરોપીઓને હસ્તગત કરી લીધેલા છે અને ગાડીની અંદરથી અને આ મુકેશ બેનારામ અને જુજર એ ત્રણોને એ કોઈને ગાંધીનગરથી કોઈને અહીં આપણે જે ઓરડાના મકાનો છે ત્યાંથી અને એકને ત્યાં સરખેજથી એરેસ્ટ કરવામાં આવ્યા છે।